નિકોલસ જ્યારે જન્મે એમના માતાના ગર્ભમાં હતા ત્યારે જ એમના માતાને એક મેસેજ થયો અને એમાં જ એમના હાથ પગનો વિકાસ થયો નહીં. પહેલા સોનોગ્રાફી જેવું બધું એટલું બધું નહોતું, તેથી ખ્યાલ આવે નહીં કે ભાઈ આવું બાળક જન્મ્યું છે. એટલે એમને ઓફ ડિલિવરી થઈ માતાને ત્યારે તો જોયું કે ભાઈ આ તો બહુ વિચિત્ર બાળક છે, હાથ પગ જ નહીં, એટલે તો એને કેવી રીતે ઉંચકવું, કેવી રીતે એ કરવું. બહુ સંઘર્ષ કર્યા એમણે, પણ બહુ ઓવર એમ્બિશન્સ માણસ કે મને કેમ આવું થયું એ પણ એને થયા કરતું. 10 વર્ષની ઉંમરમાં એમણે સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો. 10 વર્ષની ઉંમરમાં, કેમ કે આ સમાજ સ્વીકારતો જ નહોતો. શાળાએ જાય તો બધા મજાક ઉડાવે બિચારાને કે કેવું ચાલે છે, એ સ્કેટ બોર્ડ થી ચાલતા હતા. પણ સ્વનિર્ભર પહેલેથી એ રીતે કે પોતાના રોજિંદા કાર્યમાં પણ એમને ડિપેન્ડન્ટ તો રહેવું જ પડતું. શરૂઆત જ્યાં સુધી એમણે પોતાનું એ ડેવલપ ના કર્યું ત્યાં સુધી એમણે બીજાના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું. હવે નિકોલસને આત્મહત્યા કરવાનું એણે વિચાર્યું ત્યાં એમના પરિવાર વાળા એણે હું ફાપી અને એને રોક્યો કે નહીં તું આ પગલું ના ભરીશ. અહીંયા કોનો બોલાયો? પરિવારનો. આપણો પરિવાર આપણી તાકાત છે અને આપણો આટલો મોટો પરિવાર છે, યુનિટ લવ આપણી આટલી મોટી છે, એમાં આપણે બીજાને સપોર્ટ કરીએ છીએ અને કરતા જ રહીશું. નિકોલસ પછી એમ થયું કે હું ભગવાન સાથે